আসসালামু আলাইকুম, কেম ছো বিদ্যার্থিনীও? মজামাં છો ને બધા? ચાલ, ધોરણ 7 વિષય કમ્પ્યુટર પાર્ટ 2 HTML નો પરિચય. HTML માં આપણે ઘણા બધા ટેગ શીખ્યા છે, બરાબર? હેડ ટેગ, બોડી ટેગ, HTML ટેગ, પછી ટાઇટલ ટેગ. આ બધા ટેગની મદદથી આપણે એક પ્રોગ્રામ લખીએ છીએ, બરાબર? તેને આપણે HTML પ્રોગ્રામ કહીએ છીએ. અગાઉ આપણે પ્રેક્ટિકલના વિડીયોમાં H ટેગ અને એક સિમ્પલ HTML પ્રોગ્રામ લખ્યો હતો, બરાબર? H ટેગનો ઉપયોગ શેના માટે થાય છે? હેડિંગની સાઇઝ બદલવા માટે, બરાબર? હેડર્સની સાઇઝ, આપણે તેની 6 સાઇઝ જોઈ હતી, યાદ છે ને બધાને? H1, H2, H3, H4, H5 અને H6. એમાંથી સૌથી મોટી સાઇઝ H1 અને સૌથી નાની સાઇઝ H6, બરાબર? આજના વિડીયોમાં આપણે પી ટેગ વિશે શીખીશું, બરાબર? પી ટેગનો ઉપયોગ શેના માટે થાય છે? પેરેગ્રાફ દર્શાવવા માટે, બરાબર? પેરેગ્રાફ દર્શાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણે ચોપડીમાં જોઈ ગયા તે મુજબ આપણે એક પ્રોગ્રામ લખીશું. પ્રોગ્રામ લખવા માટે આપણે નોટપેડ ઓપન કરીશું. સૌ પ્રથમ સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશું. સ્ટાર્ટ મેનુમાં જઈને નોટપેડની સ્ક્રીન આવી ગઈ. ત્યાં આપણે એક પ્રોગ્રામ લખવાનો છે પી ટેગનો ઉપયોગ દર્શાવવા માટે. જો અહીં તમને એક પ્રોગ્રામ લખેલો દેખાય છે, સૌ પ્રથમ ઉપર જો HTML, HTML ટેગ, હેડ ટેગ, ત્યારબાદ ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગમાં આપણે હંમેશા તેનું ટાઇટલ લખીએ છીએ, પરંતુ તે ટાઇટલ આપણને સ્ક્રીન પર નથી દર્શાવતું. ક્યાં દર્શાવાશે? ટાઇટલ બાર ઉપર દર્શાવાશે. શું લખેલું છે ટાઇટલમાં? ટેક્સ ફોર પેરેગ્રાફ. ત્યારબાદ હેડ ટેગ પૂરો થશે. બોડી ટેગ, બોડી ટેગમાં હંમેશા આપણે મેઇન કન્ટેન્ટ લખીએ છીએ, એટલે કે મેઇન માહિતી. બોડી ટેગમાં આપણે જે પણ માહિતી લખીએ છીએ તે આપણને ક્યાં દર્શાવાશે? બ્રાઉઝરની સ્ક્રીન ઉપર, બરાબર? અને બોડી ટેગમાં આપણે જે પણ માહિતી, જે પણ વસ્તુ લખીએ છીએ એ પ્રમાણે જ આપણા પ્રોગ્રામનો આઉટપુટ આપણને દર્શાવાય છે. જો અહીં બોડી ટેગ લખ્યું છે, ત્યારબાદ આપણે પી ટેગનો ઉપયોગ કરવાનો છે, એટલે અહીં લખ્યું છે પી ટેગ, બરાબર? પી ટેગ શરૂ થાય છે, ત્યારબાદ એક વાક્ય લખ્યું છે. ધીસ ટેગ ઇઝ યુઝડ ટુ ડિફાઇન અ પેરેગ્રાફ, એટલે કે આ પેરેગ્રાફને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ પી ટેગ પૂરો થાય છે. બીજી એક લાઇન છે પી ટેગ ધીસ ઇઝ સેકન્ડ પેરેગ્રાફ. ત્યારબાદ પી ટેગ પૂરો, ત્યારબાદ છે બોડી ટેગ, અને ત્યારબાદ HTML ટેગ પૂરો થશે, બરાબર? HTML ટેગ અહીં પૂરો થાય છે, ત્યારબાદ આપણે આ પ્રોગ્રામને સેવ કરવો છે. અગાઉ પણ તમને સેવ કરતા શીખવાડેલું છે કે કોઈપણ પ્રોગ્રામ કે કોઈપણ ફાઇલને આપણે સેવ કરવી હોય તો ફાઇલ મેનુમાં જઈને સેવ બટન ઉપર ક્લિક કરો, અથવા તો તમે કીબોર્ડ પરથી પણ કંટ્રોલ અને S બટન, આ શું છે? શોર્ટકટ છે, બરાબર? તેનો ઉપયોગ કરીને પણ તમે તમારી ફાઇલનો સંગ્રહ કરી શકો છો. આપણે અહીં ડેસ્કટોપ પર સેવ કરીશું. પેરેગ્રાફ ટેગ, બરાબર? એટલે કે પી ટેગ. પેરેગ્રાફ ડોટ HTML. જો તમે ડોટ HTML ન લગાડો તો એ તેનો સંગ્રહ એક નોટપેડ ફાઇલ તરીકે કરશે, બરાબર? અને જો તેની પાછળ HTML લખેલું હોય તો તેનો સંગ્રહ એક HTML ફાઇલ તરીકે કરવામાં આવે. સમજ પડે છે બધાને? સેવ. જો અહીં તેનું નામ બદલાઈ ગયું, ઉપર ટાઇટલ બાર પર દેખાય છે પેરેગ્રાફ આવી ગયું. હવે આપણે તેને મિનિમાઇઝ કરી દઈએ. જો અહીં પેરેગ્રાફ આવી ગયું તેનું આઉટપુટ. ધીસ ઇઝ યુઝ ટુ ડિફાઇન અ પેરેગ્રાફ, ધીસ ઇઝ સેકન્ડ પેરેગ્રાફ. આ આપણે ડાયરેક્ટ ડેસ્કટોપ પર જે આપણું HTML નું આઇકન હતું
बराबर पेरेग्राफ आपणे जे हमणा प्रोग्राम लख्यो एनु आइकन हतुं एनी उपरथी क्लिक करी हवे आपणे इंटरनेट एक्सप्लोरर नो उपयोग करीए जे तमने चोपड़ीमां दर्शाववामां आव्युं छे ते मुजब बराबर तो इंटरनेट एक्सप्लोरर पर डबल क्लिक करीने तेने ओपन करीशुं त्यारबाद तमारी HTML फाइलने ओपन करवा माटे फाइल मेनू ओपन आपणे आपणी फाइलने अहीं शोधवी पड़शे एटले ब्राउज जो आवी गई पेरेग्राफ ओपन ओपन ऊपर क्लिक करशो एटले तमारी फाइलनो पाथ एटले के तेनुं स्थान क्यां छे तमारा कम्प्यूटरमां कई जग्याए तेनो संग्रह थयेलो छे तेनी माहिती तमने दर्शाववामां आवशे जो अहीं देखाय छे सी ड्राइव यूजर फरहीन डेस्कटॉप पेरेग्राफ्स डॉट एच टी एम एल आखू नाम साथे आवी गयुं ओके जो तेनुं आउटपुट दर्शावेलुं छे देखाय छे बधाने दिस टेग इज यूज टू डिफाइन अ पेरेग्राफ This is second paragraph. આપણે આજે એનું ત્રીજું ઉદાહરણ જોયું છે બરાબર સમજ પડે છે બધાને P ટેગ દેખાય છે નવી લાઇનમાં આપણે જો અહીં P ટેગનો ઉપયોગ કરીને પહેલો P ટેગ આ રહ્યો ત્યારબાદ બીજો P ટેગ This is second paragraph. હવે આપણે એક ત્રીજી લાઇન એડ કરીએ છીએ My name is P tag over बराबर હવે તેને સેવ કરીએ કંટ્રોલ S અથવા તો ફાઇલમાં જઈને સેવ એકવાર તમે તેને નામ સાથે સંગ્રહ કરી દીધો પછી તમને બીજી વાર નામ પૂછશે નહીં બરાબર હવે આ મારું આઉટપુટની વિન્ડો ઓપન જ છે એમાં મારે ફેરફાર જોવો છે તો કીબોર્ડ પરથી ફક્ત F5 કી પ્રેસ કરીશ એટલે જો એમાં चेन्जीस देखाय छे आवी गई त्रीजी लाइन माय नेम इज बराबर खबर पड़े छे तमने चलो आजे आटलू हवे बीजो टेग आपणे एना पछीना विडियो में सीखीशुं बराबर थैंक यू